આપણે બનાવવાના છે ચણાની દાળ અને લસણનું શાક. એટલે આ દાળને મેં 4 થી 5 કલાક પલાળી દીધી હતી, હવે એને કોરી કરી નાખી છે. અને 1 વાટકી ચણાની દાળ છે, 1/2 વાટકી લસણ છે. અને આપણે આ શાક માટે તેલ જોશે, તે તેલ છે. અને આ આપણા મસાલા છે, આપણે ધાણા જીરું, મરચું પાવડર અને હળદર. અને આપણે સૂકા મસાલામાં આ તજના પાન છે અને લાલ સૂકા મરચાં છે. અને આ છે આપણે ટમેટું અને લીમડાના પાન. આ છે ને આંબલી છે, એ પલાળી દીધી છે મેં. આ ધાણા ભાજી છે, સ્વાદ અનુસાર નમક છે, રાઈ છે. ને આપણે આ હિંગ લીધી છે થોડી. આપણે આટલી વસ્તુમાંથી બનાવવાનું છે ચણાની દાળ અને લસણનું શાક. આ આપણે ગરમ મસાલો લીધો છે, તે છે ચમચી જેટલો ગરમ મસાલો. હવે આપણે આ પેન રાખશું અને આપણે તેમાં તેલ નાખશું. આપણે 2 મોટા ચમચા તેલ લીધું છે. હવે આપણું આ તેલ થઈ ગયું છે એટલે આપણે તેમાં નાખશું આ તજના પાન, આ લાલ મરચું, સૂકું લાલ મરચું છે તે નાખશું. રાઈ નાખશું. રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે આપણી. આપણે તેમાં આ હિંગ નાખી દઈશું. હિંગ થઈ જાય એટલે આપણે આ લસણ નાખશું. આપણે લસણને છે ને લાલ ન થવા દેવાનું, બસ આ જ રીતે રાખવાનું છે. આપણે આજે લીમડાના પાન લીધા હતા ને તે નાખતું દાળી ચોખા. બસ આ રીતે આપણે લસણ થઈ ગયું છે એટલે હવે આપણે તેમાં નાખશું આ મસાલો. આપણે જે મેં વાટકામાં રાખ્યું હતું ને મસાલો બધો, મરચું પાવડર, હળદર અને ધાણા જીરું, એને આપણે નાખશું. એમાં પાણી નાખી, એ પાણીવાળો મસાલો કર્યો હતો. હવે આપણે તેમાં ટમેટું નાખી દઈશું. આ 1 મોટું ટમેટું લીધું હતું તે નાખશું આપણે, અને મોટું મોટું સુકાયેલું છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું.
આંબલી પલાળી છે ને એ નાખશું આપણે. આ જ રીતે નાખવાની છે. હવે આપણે દાળ હતી ને એક વાટકી એ પણ આપણે નાખી દઈશું. બસ આ રીતે બધું મિક્સ કરી લેશું અને આપણે થોડું પાણી નાખી દઈશું. આપણી દાળ ચડી જાય ને એટલું, અને થોડુંક આપણે રસાવાળું કરવાનું છે એટલે એ રીતે આપણે પાણી નાખશું. હવે આપણે ગરમ મસાલો લીધો છે ને તે નાખશું. હવે આપણે આ પાણી નાખશું. આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. આપણે હવે એને ઢાંકી દેશું. આપણે 10 મિનિટ ઉકળવા દેવાનું છે. હવે આપણે ચેક કરશું. આપણી 10 મિનિટ થઈ ગઈ છે. હા, સરસ રીતે પાકી ગયું છે. અને આપણે રસો પણ આટલો રાખવાનો છે. સરસ તૈયાર થઈ ગયું છે આપણું ચણાની દાળ અને લસણનું શાક. તો હવે આપણે તેને એક વાટકામાં કાઢી લેશું. થોડાક ધાણા નાખશું માથે. હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું. તૈયાર છે આપણું લસણ અને ચણાની દાળનું શાક. રોટલા સાથે પણ સરસ લાગશે અને રોટલી સાથે પણ સરસ લાગશે.